नमस्कार विद्यार्थी मित्रों, आज अपने प्रकरण नंबर 3 संख्या साथे रमत में भाग 2 में अवयव विषय समझवानो प्रयत्न करिए। जेमा अवयव कोने कहेवाय ए पहला आपणे समझवा माटे एक उदाहरण जोईए। दाखला तरीके अहींया लीधा छे 18। आ 18 ने कई कई संख्याओ वडे भागी शकाय, तो आपणे अहींया जोईए तो एकना घड़िया में 18 नहीं आता, पर आप एक गुणिया 18 करिए तो 18 एक 18 आप कर सकते बराबर। त्यारबाद जाइए तो 2 9 18, एना आग जाइए तो 3 6 18, पची 4 घड़िया में नहीं, 5 घड़िया में नहीं, 6 घड़िया में तो 6 तरी 18, 7 घड़िया में 18 नहीं, 8 घड़िया में नहीं, 9 घड़िया में जाइए तो 9 2 18। એટલે કે અહીંયા આપણે જોવા જઈએ તો 18 સંખ્યાને 1 વડે, 2 વડે, 3 વડે, 6 વડે, 9 વડે અને 18 વડે ભાગી શકાય। એટલે કે આ બધી જે સંખ્યાઓ આપણને મળી એ છે 18ના ભાજક બરાબર। તો આ તમામ ભાજકોને આપણે અહીંયા કહેવામાં આવે છે અવયવ। યાદ રાખજો કે 18ને જે જે સંખ્યા વડે ભાગી શકાય તે તમામ સંખ્યાને આપણે શું કહી શકીએ, ભાજક અથવા અવયવ કહી શકાય। ભાજક એટલે કે 18ના એક વડે પણ ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, એટલે જેના વડે ભાગી શકાય એ બધા એના ભાજકો છે। તો આ ભાજકોને આપણે અવયવ તરીકે લઈ શકીએ। તો આપણે બીજું એક ઉદાહરણ લઈએ, 12। તો 12 ને આપણે ગણીએ તો 1 × 12 પછી લઈએ તો 2 × 6 12, 3ના ઘડિયામાં ગણીએ તો 3 × 4 12, 4ના ઘડિયામાં ગણીએ તો 4 × 3 12, 5ના ઘડિયામાં 12 નથી આવતા, 6ના ઘડિયામાં આવે તો 6 × 2 12, એટલે કે આ આપણને જે સંખ્યાઓ મળી એમાંથી આપણે 12ના અવયવો તૈયાર કરવાની વાત થાય તો 1 2 3 4 6 અને 12 આપણને અવયવો મળે છે। તો અહીં આપણે જોવા જઈએ તો 1 સંખ્યા અને પોતે સંખ્યા, અહીંયા પણ 1 સંખ્યા અને પોતે સંખ્યા, એટલે કે 12 એ પોતે પોતાનો પણ અવયવ છે અને 1 એ દરેક સંખ્યાનો અવયવ કહી શકાય। એટલે આપણને સરળતાથી 1 અને 12 અવયવ આપણને અહીંયા મળી જાય। બાકી આપણે અહીંયા જે જે ઘડિયાઓની અંદર 12ના અવયવ પડતા હોય તે અવયવ આપણે અહીંયા પાડી શકાય બરાબર। ધન્યવાદ।